લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં. ભાજપની પ્રદેશ હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમો અંગે ચર્ચા થઈ. પેજ સમિતિની વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સૂચન કરવામાં આવ્યા. પેજ સમિતિથી લોકો સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપ્યું. નબળા બૂથને મજબૂત કરવાનો ભાજપનો ટાર્ગેટ. ઓછા પરિણામવાળા બૂથને વધુ મજબૂત કરાશે. લોકસભાની ચૂંટણી માટે આગામી દિવસોમાં કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક મળશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર ટીમ બનાવવામાં આવી. 15 જાન્યુઆરીથી દરેક જિલ્લામાં કાર્યાલય શરૂ થશે. લોકસભા ચૂંટણી સંચાલન સમિતિની જાહેરાત કરાશે. આગામી કાર્યક્રમો, આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે વરિષ્ઠ આગેવાનોએ શ્રી સી આર પાટીલ સાહેબે પાર્ટીએ કેવી રીતે જેમ પેજ સમિતિ દ્વારા આપણે દરેક બૂથમાં દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે તેને વધુ સુદૃઢ એ વ્યવસ્થાને બનાવી અને ભારતીય જનતા પાર્ટી જે હજુ પોતાનો મત જે શેર છે વોટ શેર એને આ વધુ આગળ લઈ જઈ શકે ખૂબ વધારી શકે તે માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ટાર્ગેટ હોય છે કે હવે જેમ જેમ પોતાનો પ્રભાવ વધે પાર્ટીનો એમ બૂથ પ્લસ થતા જાય અને હવે જે થોડા ઘણા હજુ પણ બૂથ ગુજરાતમાં એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં માઇનસ હતા તો એ બૂથ પણ પ્લસ કરવા એવી જ પ્રદેશ અધ્યક્ષીએ એમને કહ્યું કે આ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. લોકસભાની ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આવતીકાલે 7-7 મોરચાની સંયુક્ત બેઠક બપોરે 1 વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે. એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે. 15 તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે. 15 તારીખથી કામ શરૂ થઈ અને 30 તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે.